છોટા ઉદેપુરના વોર્ડ 7માં વીજ પુરવઠાની ડીપી લાગતા સ્થાનિકોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી। છોટા ઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ 7ની વોરા કોલોનીમાં છેલ્લા કેટલાક સમયથી લો વોલ્ટેજની જટિલ સમસ્યા ઊભી થઈ હતી, જેમાં લો વોલ્ટેજના કારણે રહીશોના વીજ ઉપકરણો અવારનવાર ખોટકાઈ જતા હતા, જેની રજૂઆત સ્થાનિક ઓપરેટરો વંદન પંડ્યાને કરાતા તેઓએ અંગત રસ દાખવી વીજ પુરવઠાની નવીન ડીપી મંજૂર કરાવી આજ રોજ MGVCL દ્વારા નાખી આપતા સ્થાનિક રહીશોમાં ખુશી જોવા મળી હતી, તેમજ પાલિકા સભ્ય વંદન પંડ્યા અને MGVCLના કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર। છેલ્લા ઘણા લાંબા સમયથી અમારા વિસ્તારમાં લાઇટનો લો વોલ્ટેજનો પ્રોબ્લેમ હતો, તો અમે આ પ્રોબ્લેમને અમારા વોર્ડના વંદનભાઈ પંડ્યાને જઈને રજૂઆત કરી લેખિતમાં, એ વંદનભાઈ પંડ્યાએ અમારી રજૂઆત સુધીને ઘણા ટૂંક સમયમાં એક મહિનાના અંદર અમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરો અને આ લો વોલ્ટેજના કારણે અમારા અમુક ઉપકરણો ભારી ઉપકરણો ચાલતા નહોતા, તો આજે આ અમારા પ્રોબ્લેમ વંદનભાઈ પંડ્યાએ અમારું સોલ્વ કરો, એના લીધે અમે સગલા બ્રહ્મી સોસાયટીના સગલા મેમ્બર્સ વંદનભાઈ પંડ્યાનો ઘણો ઘણો આભાર કરીએ છીએ। બુરાણી સોસાયટીમાં નવું ટ્રાન્સફોર્મર નાખતા આજે આ વિસ્તારના રહીશોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ ગઈ છે। તેથી જ હું વિસ્તારના કોર્પોરેટર તરીકે નાયબ ઇજનેર શ્રી ધવલ પટેલ સાહેબ, કોન્ટ્રાક્ટર રાજુભાઈ બારિયા તથા નીરવભાઈ પટેલ અને તમામ લાઇન સ્ટાફના તમામ કર્મચારીઓનો હું ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું। કેટલા સમયથી અહીંયા તકલીફ પડતી હતી? છેલ્લા ઘણા સમયથી લો વોલ્ટેજની સમસ્યા હતી, જેનો આજે કાયમી નિકાલ થઈ ગયો છે।